नमस्ते बाळ मित्रों, आपणे શાળામાં સ્વાગત છે। ચાલો આપણે હિન્દી પ્રવેશિકા ધોરણ બીજો પેજ નંબર આપણે 50 ઉપર અને બે મિંડા અહા તો આપણે પેજ જો ચાલો આ અહ છે એમાં તમારે કલપ છે છ એટલે કે છ પ્રણામ એટલે કે નમઃ એટલે કે પ્રણામ પણ થાય નમસ્કાર પણ થાય। ચાલો પઢો ઓર લખો। હવે આ તમને પઢો એટલે કે વાંચો અને લખો તમને ટપકા આપ્યા છે। મેં તમને દર વખતે કહું છું કે પહેલાં શું કરવાનું, ટપકાને આવી રીતના વ્યવસ્થિત ઘૂંટીને આપણે અહીંયા લખવાનું છે। તો એવી રીતના આ બધીમાં લખવાના છે આને પર। ત્યાર પછી મેં તમને સમજાવ્યું હતું કે અક્ષર પડો લખો, આ અક્ષર છે એને તમારે પહેલાં શું કરવાનું, ઘૂંટવાનું છે આ બધા અક્ષર ઘૂંટીને। ત્યાર પછી નીચે તમારે આવી રીતના લખવાનું છે। તો લાઇન ટુ લાઇન હવે આપણે બાજુમાં આવશે ખહ, તો એવી રીતના ખહ ગહ ગહ આખો કક્કો લખવાનો છે। ચલો ત્યાર પછી બાય પેજ નંબર 51 ઉપર આપણે જોશું કે ચિત્ર જુઓ અને કોષ્ટક મેં સહી શબ્દો કર ઢૂંઢ કર લિખે ઓર, અહીંયા તમને ઓપ્શન આપેલા જ છે, ઓપ્શનમાં તમારે જોઈ જોઈને ચિત્ર પ્રમાણે લખવાનું છે। આપણે ઘર છે તો ઘર આપણને આપેલું છે, પછી મગર તો મગર આપણે ક્યાં છે જોજ, અહીંયા છે ક્યાંય આ રે અહીંયા મગર, પછી ગઢ એટલે કે પર્વત અહીંયા ગઢ છે, ડમડમ એટલે કે ઘોડાગાડી, શું થશે ડમડમ એટલે કે ઘોડાગાડી, ત્યાર પછી ધડ, ધડ એટલે કે છાતી આપણે આવે છે ધડ એટલે, પછી છત્ર એટલે કે છત્રી, આ છત્ર છે એટલે કે છત્રી, પતંગ તો અહીંયા પતંગ છે, પછી ઢંગ, ઢંગ એટલે કે જે ગુંડાની આપણે આવે છે ને ઢંગ ઢગ કહેવામાં આવે છે, ત્યાર પછી ઝરણા અથવા તો નદી આવે છે અને ઝરણું વહેતા આપણે એને શું કહીએ, વહેતા પાણીને શું કહીએ છીએ આપણે ઝરણા, તેને ઝરણા લખવાનું છે, અહીંયા આપણને આપેલું છે ઝરણા। ત્યાર પછી સડક, સડક એટલે કે રસ્તો, જે આપણે જે રોડ ઉપર જઈએ રસ્તો સડક, બતખ એટલે કે બતક, ત્યાર પછી શ્રવણ, તો શ્રવણ એટલે આપણને અહીંયા આપેલું જ હોય છે શ્રવણ, ત્યાર પછી રક્ષક અથવા કસૈનિક, આમાં આપણે રક્ષક બતાવ્યું છે તો આપણે શું લખશું રક્ષક જ લખશું, સૈનિક સિપાઈ બરાબર છે ને, ત્યાર પછી કલશ, કલશ એટલે કે આપણે જેવી પણ નવા મકાનમાં રહેવા જઈશું તો કળશ મૂકીએ છીએ, કુંભ કહેવામાં પણ આવે છે કુંભ મૂક્યો અથવા તો કળશ મૂક્યો, પછી ફ્રૂટ, ફલ, ફ્રૂટ આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને હિન્દીમાં આપણે ફલ કહીએ છીએ, ત્યાર પછી હલ, હલ જે ખેડૂત છે એ ખેતરમાં જ્યારે ખેડવા જાય છે ત્યારે શું લઈને જાય છે હલ અથવા તો હલ હળ લઈને જાય છે। તો આવી રીતના આમાં બધું વ્યવસ્થિત પહેલાં ઘૂંટજો, આમાં રંગ પૂરજો, વ્યવસ્થિત લાઇનમાં લખજો, હકો પણ જાનો લખજો, તો તમે પણ ઘરે તૈયારી આવી કરજો। નમસ્તે બાળમિત્રો।